विवेक अग्निहोत्री डायरेक्टेड फिल्म द कश्मीर फाइल्स खूब चर्चा में है आजकल लोग खूब पसंद कर रहा है आ फिल्म ने त्यारे हवे व्यापारी पण आ फिल्म ने कई प्रमोट करवा माटे अलग अलग नुस्खाओ अपना रहा छे कया छे नुस्खा जोशु आ रिपोर्ट मा नमस्कार आप जो रहा छे गुजरात तक अने आपनी साथे हूँ छु सौम्या હાલમાં જ થિયેટરમાં ધ કાશ્મીર ફાઇલ્સ મૂવીએ ધૂમ મચાવી છે ત્યારે દાહોદના સરસ્વતી ચોક પાસે ફાસ્ટફૂડની દુકાન ધરાવતા મનોજભાઈને મૂવી જોઈ કંઈક અનોખું કરવાની ઈચ્છા થઈ પોતાની દુકાનમાં જે પણ ધ કાશ્મીર ફાઇલ મૂવી જોઈને આવે તેમના માટે ઇડલી અને સાંભરની એક પ્લેટ આપવાનું તેમણે નક્કી કર્યું જેનો પ્રતિસાદ પણ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે અને માત્ર 12 કલાકમાં જ 250થી વધુ લોકોએ આ સેવાનો લાભ લીધો છે दी कश्मीर फाइल्स मैं आ मूवी जोई छे आ मूवी जोया पछी मने पण एवुं थयुं के मारे पण आज आना माटे कंईक जागृति फैलावी जोईए अने एना माटे योगदान मारा तरफथी मैं एवुं आप्युं छे के मारी पोतानी ओनेस्ट फास्टफूड दाहोदमां रेस्टोरंट चाले छे अमे एमां अलग अलग प्रकारनुं फूड शरू करीए छे परंतु आ मूवी जे कोई जोईने आवे दाहोद शहेरना शहेरीजनोमांथी अने टिकिट अहींया शो करशे तो एने अमारा तरफथी एक इडली सांभर નિઃશુલ્ક આપવા માટેનું યોજના બનાવેલી છે આ મૂવી માટે હું એટલું કહેવા માંગીશ કે દરેક ભારતીય આ મૂવી જોવી જોઈએ હું આખા ભારતમાં પોતાનું કન્ટ્રીબ્યુશન તો ન આપી શકું પરંતુ મારા શહેર દાહોદમાં આ મૂવી જેટલા નાગરિકો જોશે એમના માટે હું આ એક ઓફર લઈને આવેલો છું અને મારી એક ઈચ્છા એવી છે કે દરેક ભારતીય આ મૂવીને જુએ ગઈકાલથી અમે આ ઓફર ચાલુ કરી છે અને અત્યાર સુધીમાં લગભગ 250થી 300 લોકો આ ઓફરનો લાભ લઈ ચૂક્યા છે અને ઘણા બધાની ઇન્ક્વાયરી એવી આવતી હોય છે કે આ તમે ક્યાર સુધી ચાલુ રાખવા માગો છો અમે આ ઓફર જ્યાર સુધી દાહોદમાં મૂવી થિયેટરમાં ચાલુ હશે ત્યાર સુધી આ ઓફર અમારી ચાલુ રહેશે કાશ્મીર ફાઇલ્સ એક નરી વાસ્તવિકતા ફિલ્મના દ્રશ્યો જોયા પછી હું આવી પરિસ્થિતિમાં કેવી રીતે જીવું છું એવો પ્રશ્ન મનમાં થયો છે જે બારબરતા મારી પાસે કોઈ શબ્દ નથી એ આપણા જ ભંદવો આ કાશ્મીરી પંડિતોએ કેટલા બધા અત્યાચાર સહન કર્યા છે આપણે સામાન્ય બાબતમાં બહુ દુઃખી થઈ જઈએ છીએ ત્યારે પ્રત્યેક ભારતીયએ આ ફિલ્મ નિહાળવી જોઈએ આજે અહીંયા હું ઓનેસ્ટ ફાસ્ટફૂડમાં આવ્યો છું પણ એ એટલા માટે નથી આવ્યો કે મને એક ટિકિટ પર એક ઇડલી ફ્રી મળે છે એટલે ઇડલી હું એવા પરિવારોને અર્પણ કરવા આવ્યો છું કે જે એક એક દાણા માટે મોહતાજ છે ત્યાં જે લોકો કોઈ ખાઈ નહોતા શકતા મારા મનમાં તો મારા પેટમાં તો કોળીઓ જવાનો નથી પણ આ ઇડલી હું એવા લોકોને અર્પણ કરું છું કે જે આજે પણ એવા લોકો છે જે કે અન્નના દાણાથી મોહતાજ હશે શું ખબર એ કોઈ કાશ્મીરથી વિસ્થાપિત થઈને અહીંયા ન આવ્યો હોય એટલે ઓનેસ્ટ ફાસ્ટફૂડને પણ હું ખૂબ અભિનંદન પાઠવું છું કે કાશ્મીર ફિલ્મ્સ જે લોકો જોએ એને માટે પેટ ભરવા માટે આ વસ્તુ છે પણ હું તમામ લોકોને પણ એવી વિનંતી કરું છું કે પેટનો કોળીઓ જે લોકોને નથી મળતો એમને અર્પણ કરો અને આપણે સૌ ભારતીયો એક સાથે મળી આવા અત્યાચારને ડામીએ અને ગૌરવપૂર્ણ રીતે જીવી શકીએ જય હિન્દ ભારત માતા કી જય સરસ પંક્તિઓથી શરૂઆત કરીએ સિર્ફ હંગામા ખડા કરના મેરા મકસદ નહીં મેરી યહ કોશિશ હે કે સુરત બદલની ચાહીએ મેરે સિને મેં નહીં તો તેરે સિને મેં સહી હો કહીં ભી લેકિન યે આગ જલની ચાહીએ અને જેના નામમાં જ આગ અથવા તો અગ્નિશબ્દ છે તેવા ખૂંખાર ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ ખૂબ જ સરસ ફિલ્મ બનાવી છે કાશ્મીર ફાઇલ્સ ગઈકાલે રાતના દાહોદમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ જોવાનો મોકો મળ્યો અને ખૂબ જ આમ તરબતર થઈ જવાયું કે 30 વર્ષ પૂર્વે આપણા નિર્દોષ કાશ્મીરી પંડિતો ઉપર જે અત્યાચાર થયા હતા તેને ખૂબ સરસ રીતે સચ્ચાઈની નિકટ રહે તે રીતે ફિલ્માંકન થયું છે જો ફિલ્મ જોઈને આપણામાં એક જનૂન પ્રગટે છે તો ખરેખર કાશ્મીરી પંડિતો ઉપર જે સમય જે તે આવા બનાવો બન્યા હશે તો તેમના ઉપર શું વીતી હશે 30 વર્ષે પણ આજે તેઓ શરણાર્થીની ભૂમિકામાં ઠેક ઠેકાણે દરબદર ભટકી રહ્યા છે ત્યારે આ ડિરેક્ટરે આપણા વર્તમાન સરકારના સહયોગથી આ ફિલ્મ ખુલ્લેઆમ પ્રદર્શન કરી છે અને લોકોને જોવાનો મોકો આપ્યો છે તે બદલ સૌ પહેલાં તો ડિરેક્ટર અને સમસ્ત ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત સરકારનો પણ આભાર માનું છું કે સચ્ચાઈ અમારા સુધી દાહોદ જેવા નાનકડા છેવાડાના ગામ સુધી આવી અને બીજી વાત રહી તો દાહોદ નાનકડા સાવ નાનકડા દાહોદના ઓનેસ્ટ ફાસ્ટફૂડવાળાએ આના ઉપર એક સ્કીમ કાઢી છે કે એક ઇડલી ફ્રી
ઇડલી કંઈ મહત્વની વસ્તુ નથી, પરંતુ આ કરવાથી લોકો ફિલ્મ થિયેટરમાં જોતા થાય અને આ ફિલ્મ ડિરેક્ટરને આપણે નફો નથી કરાવવાનો. લોકોનો આશય એ નથી કે ફિલ્મ ડિરેક્ટર નફો કરે, પરંતુ જે સચ્ચાઈ છે, ભૂતકાળમાં આ ડિરેક્ટર તાશ્કંદ ફાઇલ નામે લાલબહાદુર શાસ્ત્રીની જીવની આપણે ફિલ્મ સ્વરૂપે આપેલી, તો ફરી એક વખત આજે ધ કાશ્મીર ફાઇલ સ્વરૂપે આપી છે અને કદાચ સંભવ છે કે આનામાં તો અડધા જ દ્રશ્યો જોવાળા છે, એટલે બીજો પણ પોઈન્ટ આનો બીજો ભાગ પણ આવશે જ. તો આપણે ભારતીયોએ હવે એકજૂટ થઈ અને આ ફિલ્મે સહર્ષ વધાવી લેવી જોઈએ અને ઠેર ઠેર એને સાર્વત્રિક આવકાર સાંપડવો જ જોઈએ. દરેકે દરેક ભારતીય થિયેટરમાં જઈને આ ફિલ્મ જોવી જ જોઈએ, તો જ ડિરેક્ટરનું સત્વ યોગ્ય રહેશે. ધ કાશ્મીર ફાઇલ્સ કાલ રાતના શોમાં ત્યાં મૂવી દેખ્યું હતું અને ફેસબુક પર મેં દેખ્યું હતું કે જે લોકો ત્યાં મૂવી દેખવા આવશે એ લોકોને કંઈ 24 અવર્સની કંઈ ઓફર હતી ઓનેસ્ટ હોટલના અંદર, બરાબર, કે ત્યાં ગાડી જે ટિકિટ દેખીને આવશે એ લોકોને કેટલી ફ્રી આપવામાં આવશે, બરાબર. તો ટિકિટ લઈને અત્યારે હું હાલ આવ્યો હતો ત્યાં ગાડી અને એમને મને ઇડલી ખાવા માટે આપી છે જે બિલકુલ ફ્રી છે. દાહોદના થિયેટર્સમાં ધ કાશ્મીર ફાઇલ્સ મૂવી હાઉસફુલ ચાલી રહ્યું છે અને 3 દિવસ સુધી બુકિંગ પણ ફૂલ થઈ ચૂક્યું છે. ત્યારે દાહોદમાં જે પણ ધ કાશ્મીર ફાઇલ મૂવી જોઈને આવે છે તે પોતાના ધંધામાં કઈ સ્કીમ મૂકે છે. મૂવી જોઈને આવેલા લોકો પણ ફિલ્મ પ્રત્યે વાત કરતા જ ભાવુક થઈ જાય છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક. આ રિપોર્ટમાં બસ આટલું જ. ગુજરાતના તમામ સમાચાર જોવા માટે આપ જોતા રહો ગુજરાત તક. આ વિડીયોને લાઇક અને શેર કરવા હું ના ભૂલતા. નમસ્કાર.